કાશી મંદિર જતા હશો ને, મને આપણા સ્વામિનારાયણ મંદિર વિશે થોડુંક જાણવું છે. હા તે પૂછ ને. શું બેનો કાર્યક્રમ ચાલુ છે, શાંતિથી નિહાળજો. બાપરે, આ મંદિર બાંધાને કેટલા વર્ષ થયા? અરે આપણું મંદિર તો ગાંધીનગરમાં સૌથી જૂનું સ્વામિનારાયણ મંદિર છે. સાંભળ, મંદિરનું ખાતમુહૂર્ત થયું મહાવડ ત્રીજને બુધવારે તારીખ 18/2/1976 દિવસે, અને મૂર્તિ પ્રતિષ્ઠા થઈ વૈશાખ શુદ્ધ ચોથને સોમવારે તારીખ 30 એપ્રિલ 1979 રોજ. ઓહો, કોણે તે કરેલી? ખાતમુહૂર્ત અને પ્રતિષ્ઠા બંને સમયે આપણા પૂજ્ય મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ પધારેલા. આ શનિવારે હનુમાનજીની આરતીની બહુ ભીડ હોય છે ને? હોય જ ને. આપણા પૂજ્ય ગુરુજીના પ્રતાપે તો આપણા કષ્ટભંજન દેવ હનુમાનજી સારંગપુરના હનુમાનજી જેટલા જ પ્રતાપી અને પ્રત્યક્ષ દેવ છે. તે ખરેખર સાચી વાત કીધી. આ મંદિર જ્યારે જોઈએ ત્યારે ચોખ્ખું ચટાક દેખાય છે. એ તો હોય જ ને. હરિભક્તો અને બહેનો કેવી નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. શિસ્ત અને નિયમિતતા તો આપણા મંદિરની જ વિશેષતા છે. મંદિર આવતા જ કેટલી શાંતિ લાગે છે. હા, તારી વાત તો સાચી છે. કારણ કે મંદિર બંધાયું ત્યાંથી જ આ ધરતી પર અખંડ ભજન ભક્તિ ધૂન કથા વાર્તા અને કીર્તનો થાય છે. એટલે પછી મંદિર વાતાવરણમાં દિવ્ય શાંતિનો અનુભવ કરાવે જ ને. મંદિર ઉત્સવ ઉજવે છે? અરે કોઈ ઉત્સવ બાકી નહીં. નવા વર્ષનું સ્નેહ મિલન હોય કે અન્નકૂટ ઉત્સવ હોય, જન્માષ્ટમી હોય કે રામનવમી, ઉજવવાની રીત જ અનોખી હોય છે. મહિલાઓ માટે કઈ વિશેષ પ્રવૃત્તિઓ થાય છે? અરે આપણું મહિલા મંડળ તો મંદિર જેટલું જૂનું છે. કેવી કેવી સુંદર પ્રવૃત્તિઓ આ બહેનો મંડળ દ્વારા થાય છે. દર એકાદશીએ બહેનો સમૂહમાં કીર્તનો ગાય છે. બાલસભા અને યુવક મંડળ પણ ચાલે જ છે. બધી બહેનોના ઘરવાળા દર ગુરુવારે યુવક મંડળમાં જાય, જેથી આપણને પણ ફાયદો થાય. એમાં વળી આપણને શું ફાયદો? યુવક સભામાં જવાથી સંપ વધે, સદભાવ વધે, સ્વભાવ સુધરે, સદાચારી બને, ઘરમાં પણ શાંતિ અને સંપ રહે, ઝઘડા આજ ખતમ. તમે પણ હવે મહિલા મંડળમાં જોડાઈ જાઓ, ભગવત કૃપા પર્વમાં સેવાનો લાભ મળશે. હા, હું પણ હવે ચોક્કસ મહિલા મંડળમાં જોડાઈશ. અને હમણાં તમે શું કીધું, કેવું પર્વ? અરે એ તો ભગવત કૃપા પર્વ. અમારા મંદિરની યુવક મંડળની રજત જયંતિ નિમિત્તે 23-27 ડિસેમ્બર મંદિરે જરૂર પધારજો. ભગવત કૃપાનો અનુભવ થાય તેવા વિશિષ્ટ કાર્યક્રમો યોજેલા છે. હા, તો હું જરૂર સમય કાઢીને આવીશ. લો, વાતોમાં મંદિર આવી ગયું ને, આરતી શરૂ થઈ. હા ચલો, જય સ્વામિનારાયણ.